ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ નગરપાલિકા દ્વારા 12 લાખના ખર્ચે શહેરી વિસ્તારમાં લાઇટરનું લોકાર્પણ નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ માનસી પરમારના હસ્તે કરાયું. ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ નગરપાલિકા દ્વારા શહેરમાં રોડ રસ્તા સાફ સફાઈ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો પૂરજોશમાં ચાલી રહ્યા છે ત્યારે તાજેતરમાં જ પીડિયા વિસ્તારમાં LED લાઇટના કામનું લોકાર્પણ બાદ આજ રોજ ફરીથી વેરાવળના બિહારી ચોકડીથી મેઇન રોડ સુધી LED લાઇટના કામનું લોકાર્પણ ગીર સોમનાથ જિલ્લા ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ માનસી પરમારના હસ્તે કરાયું હતું. આજના દિવસે અહીંયા જે ડાભોર રોડ છે ત્યાં પીકોન્યુ ગાર્ડન કહેવાય છે અને સિંધી વંડી પણ આવેલ છે ત્યાં 12 લાખના ખર્ચે LED લાઇટનું આયોજન કરેલ છે અને આજે શનિવાર છે અને ઓલા શનિવારે આપણે ભીરિયા નાકાથી લઈ અને બારગંગા સુધી લાઇટું નાખેલી છે અને સુખસાગરથી લઈ અને ઇરણ નદીના કાંઠા સુધી આપણે LED લાઇટનું લોકાર્પણ કરેલું છે. આજે જિલ્લા અધ્યક્ષના હાથે જ આપણે લોકાર્પણ કરાવેલું હતું અને નગરસેવકો અને નગરજનોની ઉપસ્થિતિમાં આ લોકાર્પણ કરવામાં આવેલ છે, જેમાં પાલિકા પ્રમુખ મંજુલાબેન સુયાણી, સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજના પટેલ લખમભાઈ ભેસલા, નગરસેવક તથા ભાજપના આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. વેરાવળમાં ખૂબ જ જરૂરિયાતવાળા વિસ્તારમાં લાઇટો નંખાતા સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. પાયલ બાંભણિયા, ZSTV ઉના. દિવાળી અને નવ વર્ષના મંગલ પ્રસંગે હું જામનગર દ્વારકા જિલ્લાના આપણા સર્વે પરિવાર અને રાજ્યમાં વસતા આપણા બધા જ પરિવારોને, નાગરિકોને આ મંગલમય પ્રસંગની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આવતું નવું વર્ષ આપના અને આપના પરિવાર માટે સૌ પહેલાં તો આ કોવિડ સમયમાં આરોગ્યમય રહે, આપ સૌ સુરક્ષિત રહો, પ્રગતિમય રહે અને આવતા દિવસોમાં દરેક ક્ષેત્રે આપ અને આપનો પરિવાર સુખમય રીતે પ્રગતિ કરો એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું. આપ સૌ પણ એક નાગરિક તરીકેનું દાયિત્વ હંમેશા આવતા નવ વર્ષમાં નિભાવતા રહ્યો અને એક શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણમાં આપણે સૌ આપણી યથાશક્તિ મુજબનું યોગદાન આપીએ એ પ્રકારની વ્યવસ્થામાં પણ આપ સૌ ચોક્કસ ભાગરૂપ રહેશો. પુનઃ નવ વર્ષની આપ સૌને મંગલમય શુભકામનાઓ સાથે વંદે માતરમ. આપના પરિવાર તેમજ તમારું પરમ કલ્યાણ થાય તેવી ભગવતી શિવ અને શક્તિની મારી અતુટ પ્રાર્થનાઓ. મિત્રો, આ વર્ષની અંદર આ વેપારથી સમૃદ્ધ બનો, આપના સંતાનો સારી વિદ્યાની પ્રાપ્તિ કરે, તમારા પરિવારની અંદર દરેક સભ્યનું આયુ અને આરોગ્ય સારું રહે તેવી મારી ભગવતીને અનંત કોટી પ્રાર્થનાઓ. મિત્રો, હું પ્રાંતિજ નગરની અંદર મારા કાર્યની અંદર જ્યોતિષ વાસ્તુ તેમજ કર્મકાંડની કોઈ પણ સલાહ માટે આપ મારો સંપર્ક કરી શકો છો અને તમારા તમામ પ્રશ્નો જે મૂંઝવતા હોય તેનો હું ચોક્કસ હલ કરવાનો પ્રયત્ન કરીશ. મિત્રો, આવો સૌ મળી આપણે આ નૂતન વર્ષના અભિનંદનને તેમજ આ નૂતન વર્ષને 2077ના નવા વર્ષને આપણે પરમ મંગલમય ગતિ તરફ લઈ જઈએ. આવો તમે અને હું આ ભારત વર્ષની અંદર આવેલા એક નવા પડકારને આપણે દૂર કરવાનો પ્રયત્ન કરીએ અને કોરોનાની અંદર દરેક વ્યક્તિ સારી રીતે જીવી શકે, સોશિયલ
ડિસ્ટન્સિંગ નું પાલન કરે અને ઘરે રહી સુરક્ષિત રહે તેવી આપણે દરેક જણા પ્રયત્ન કરીએ અને આ પ્રયત્નની અંદરથી આપણે ચોક્કસ રીતે બહાર નીકળીએ તેવી વાત કરી અહીંયા મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ શ્રી. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટૂ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007993.